પ્રથમ નોરતે શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, ત્રણ રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, આકસ્મિક ધનલાભથી સુખ સમૃદ્ધિ વધશે. મોહનગામી ડેલી રાશિફળ ગુજરાતી. આ ત્રણ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. શનિદેવમાં મિત્રતાનો ભાવ છે. આવામાં રાહુના નક્ષત્રમાં શનિદેવનું ગોચર કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આ સાથે જ આ રાશિઓની ધન સંપત્તિ. વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડતો હોય છે. શનિદેવ 3 ઓક્ટોબરના રોજ ક્ષત્રિશા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના પર રાહુ દેવનું આધિપત્ય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને શનિદેવમાં મિત્રતાનો ભાવ છે. આવામાં રાહુના નક્ષત્રમાં શનિદેવનું ગોચર કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આ સાથે જ આ રાશિઓની ધન સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. આ લકી રાશિઓ કઈ કઈ છે તે ખાસ જાણો. 1. કુંભ રાશિ. કુંભ રાશિ વાળા માટે શનિ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે, કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્ન ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, કરિયરમાં અપેક્ષિત સફળતા મળી શકે છે, કાર્યક્ષેત્રે માન સન્માન વધશે, નવા વિચારોથી વેપારમાં સફળતા મળશે. આ સાથે જ પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે, બેરોજગારોને નોકરીની નવી તકો મળશે, પાર્ટનરશીપના કામકાજમાં ફાયદો થશે. 2. વૃષભ રાશિ. શનિદેવનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિ વાળા માટે શુભદાયી રહેશે, કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મભાવ પર ગોચર કરી રહ્યા છે. આ સમય દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે, કારોબારમાં તમારી કોઈ મોટી ડીલ થવાથી તમને બિઝનેસમાં આગળ વધવામાં મદદ મળશે, કોઈ મોટો રોકાણકાર પણ મળી શકે છે. જોબની શોધમાં હશે તેમને નોકરી મળી શકે છે, નોકરિયાતોને પદોન્નતિ થઈ શકે છે. 3. મિથુન રાશિ. મિથુન રાશિ વાળા માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે, કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમ ભાવ પર ગોચર કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે, વેપારમાં નવા ઓર્ડર મળશે, સતત લાભ થઈ શકે છે, દેશ વિદેશની મુસાફરી કરી શકો છો, જે શુભ સાબિત થશે. આર્થિક મામલાઓમાં તમને અપેક્ષા કરતા વધુ લાભ થશે, ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે, સંસાધનોમાં પણ વધારો થવાની સંભાવના રહેશે. ડિસ્ક્લેમર: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. મોહનગામી વ્લોગ તેની પુષ્ટિ કરતું નથી. હર હર મહાદેવ. હર